જય શ્રી કૃષ્ણ બાળકો, આજે આપણે ભણવાનું છે વિષય અંગ્રેજી, ધોરણ એક વિષય અંગ્રેજી. આપણે અંગ્રેજીમાં લેશન 3 સુધી જોયું, હવે આપણે લેશન 4 જોવાનું છે. ગુજરાતી આલ્ફાબેટ્સ ટુ, ગુજરાતી આલ્ફાબેટ્સ એટલે ગુજરાતીના સ્વરો. આપણે ગુજરાતીના 12 કક્કા આવે છે, એમાંથી આપણે એક ક વાળો કક્કો જોયો, હવે આપણે કા વાળો બીજો કક્કો સમજવાનો છે. અહીં એમાં જોઈએ, પહેલાં ઓરલ છે, 34 કોન્સોનન્ટ એન્ડ 30 વોવેલ્સ ઇન ગુજરાતી લેંગ્વેજ, 34 વ્યંજન અને 13 સ્વરો ગુજરાતી ભાષાના હોય છે. આપણે ગુજરાતી કક્કાના અક્ષરો કેટલા હોય તો 34, અને ગુજરાતી સ્વર અ આ ઈ એ કેટલા આવે છે? 13. આપણે આગળ સ્વરનું અંગ્રેજી શીખી ગયા હતા, આ લેશનમાં સ્વરનું અંગ્રેજી નથી, હવે ડાયરેક્ટ આપણે કા વાળો કક્કો સમજવાનો છે. એમાં જોઈએ ક્લાસ એક્ટિવિટી 1, વાંચો બોલો અને લખો. આપણે અહીં કા વાળો કક્કો તમને એક લાઈનમાં લખેલો છે અને નીચે બીજી લાઈનમાં તમારે લખવાનો છે, જોઈ જોઈને મારી સાથે બોલતું જવાનું અને તમારે લખતું જવાનું છે. પહેલો છે કાનો કે એ, તો તમારે લખવાનું કાનો કે એ. અક્ષર વ્યવસ્થિત 4 લાઈનમાં કરવાના છે, તમને જેમ ઉપરના ખાનામાં અક્ષર આપેલા છે એ જ રીતે નીચેના ખાનામાં કરવાના છે. તમને 2 લાઈન આપેલી હશે, અત્યારે હું એક લાઈનમાં લખીને બતાવું છું, તમારે બંને લાઈનમાં લખવાનો છે. પહેલો છે કાનો કે એ, બોલતું જવાનું મારી સાથે કાનો કે એ. પછી ખા, ખાનો કે એચ એ, ખાનો કે એચ એ. પછી ગા, ગાનો જી એ, ગાનો જી એ. પછી ઘા, ખાનો જી એચ એ, ખાનો જી એચ એ. પછી ચા, ચાનો સી એચ એ, ચાનો સી એચ એ. પછી છા, છાનો સી ડબલ એચ એ, છાનો સી ડબલ એચ એ. તમારે આ 2 લાઈનમાં કક્કો લખવાનો છે, મેં અત્યારે એક લાઈનમાં જ લખીને બતાવ્યો છે. અક્ષર સારા કરીને લખાણ કરવાનું છે. પછી છે છા, છાનો જે એ, છાનો જે એ. પછી ઝા, ઝાનો ઝેડ એ, ઝાનો ઝેડ એ. પછી ટા, ટાનો ટી એ, ટાનો ટી એ. પછી ઠા, ઠાનો ટી એચ એ, ઠાનો ટી એચ એ. પછી ડા, ડાનો ડી એ, ડાનો ડી એ. પછી ઢા, ઢાનો ડી એચ એ, ઢાનો ડી એચ એ. પછી છે હણા, હણાનો એન એ, હણાનો એન એ. પછી તા, તાનો ટી એ, તાનો ટી એ. પછી થા, થાનો ટી એચ એ, થાનો ટી એચ એ. પછી દા, દાનો ડી એ, દાનો ડી એ. પછી ધા, ધાનો ડી એચ એ, ધાનો ડી એચ એ. પછી ના, નાનો એન એ, નાનો એન એ. હવે ના પછી છે પા, પાનો પી એ, પાનો પી એ. પછી ફા, ફાનો એફ એ, ફાનો એફ એ. પછી બા, બાનો બી એ, બાનો બી એ. પછી ભા, ભાનો બી એચ એ, ભાનો બી એચ એ. પછી છે મા, માનો એમ એ, માનો એમ એ. પછી છે યા, યાનો વાય એ, યાનો વાય એ. તમારે અક્ષર સારા કરીને વ્યવસ્થિત રીતે લખવાનું છે. હવે યા પછી છે રા, રાનો આર એ, રાનો આર એ. પછી લા, લાનો એલ એ,
લાનો એલ એ, પછી વા, વાનો વી એ, વાનો વી એ, પછી સા, સાનો એસ એચ એ, સાનો એસ એચ એ, પછી શા, શાનો એસ એચ એ, શાનો એસ એચ એ, સા અને શા બેયનો એસ એચ એ જ થશે, પછી સા, સાનો એસ એ, સાનો એસ એ, પછી હા, હાનો એચ એ, હાનો એચ એ, પછી ડા, રાનો એલ એ, રાનો એલ એ, પછી ક્ષા, ક્ષાનો કે એસ એચ એ, અથવા એક્ષ એ, ક્ષાના બે અર્થ થશે, કે એસ એચ એ અથવા એક્ષ એ, પછી જ્ઞા, જ્ઞાનો જી એન એ અથવા જે એન એ, જ્ઞાના પણ બે અર્થ છે, જી એન એ અથવા જે એન એ.